হচ্ছে? ভাই বোন সেমান ওনলি ইংলিশ। नमस्कार दर्शक मित्रों, सेवन न्यूज नेटवर्क में हूँ धारा परमार आपनु हार्दिक स्वागत करूँ छू। सौ प्रथम जोइए आज नी मुख्य हेडलाइन्स। मांगरोड शहर में बे मुस्लिम जूथों वच्चे अथड़ामण, एसटी बस तेमज पोलिस वाहनना कांच फोड़ता तोफानी तत्वों। शहर में आड़ेधड़ उभा करायेला मोबाइल टावर पर ताटकती टीपी शाखा। रिक्षा चालकोना त्रास सामे मालवियानगर पोलिस स्टेशन में आवेदन आपता आजूबाजूना विस्तारवासीओ। छोकरी भगाड़ी जवाना प्रश्ने पड़दरी में रजपूत भरवाड़ जूथ साम सामे बे राउंड फायरिंग नी फरियाद। हवे जोईए समाचारों विस्तार थी। मांगरोड में मुस्लिमोना बे जूथ वच्चे घर्षण थता बजारो बंद, एसटी बस तेमज पोलिस वाहन पर हुमला। અતિશય સંવેદનશીલ વિસ્તારોમાં જેનું નામ આગળ પડતું આવે તેવા માંગરોળ શહેરમાં મુસ્લિમ સમાજના તબલીગ તેમજ બિન તબલીગ જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 10 કરતા વધારે લોકોને ઈજા થવા પામી છે, તેમજ એસટીની બસને નિશાન બનાવી ટોળાએ કાચ ફોડી નાખ્યા હતા। માંગરોળમાં થયેલી અથડામણ માટે કેશોદના ખમીદાણા ગામમાં ધર્મના પ્રચાર માટે ગયેલા માંગરોળ તબલીગ જમાતના 8 શખ્સો પર લાલ કલરની ટાટા સુમોમાં આવેલા આમદ કાસમ કાદુએ કરેલા હુમલો કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે। આ અથડામણ દરમિયાન વેરાવળ રોડ નજીક ઇન્દિરાનગરમાં એક મોટું ટોળું એકત્ર થયું હતું। આ ટોળું ઉગ્ર બની જતા મહુવા પોરબંદર રૂટની બસનો કાચ પણ ફોડી નાખ્યો હતો। આવા બે ટોળા વચ્ચે થઈ રહેલા પથ્થરમારા દરમિયાન પોલીસ વાનનો કાચ ફોડી નાખ્યો હતો, તેમજ વજુભાઈ ગોહેલ નામના એક પોલીસ કોન્સ્ટેબલને માથામાં ઈજા થવા પામી હતી। આ ટોળાએ વેરાવળ રોડ પર આવેલ એક બિલ્ડિંગ મટીરિયલ્સની દુકાનમાં તોડફોડ કરી મોટરસાયકલ સળગાવી દીધું હતું। ત્યારબાદ ઇન્દિરાનગરમાં આવેલા એક રહેણાંક મકાનમાં પણ તોડફોડ કરી હતી। માંગરોળ શહેરની વસ્તી અંદાજે 1 લાખ જેવી હોય, પરંતુ પોલીસ સ્ટાફ અપૂરતો હોય આજુબાજુના શહેરમાંથી પોલીસ દળની મદદ લેવાઈ હતી। આ અથડામણના પગલે શહેરભરમાં ફરી આગેવાનો શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે। આ રમખાણની જાણ થતા શહેરભરની બજારો ટપોટપ બંધ થઈ જવા પામી હતી। સંવેદનશીલ ગણાતા આ શહેરમાં પોલીસ દળ ઓછું પડતું હોવાનું પણ જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે। અહેવાલ મિતેશ પરમાર, 7 ન્યૂઝ, માંગરોળ। શનિવારે ક્ષતિગ્રસ્ત થયેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ રિપેરિંગ થઈ જતા મુંબઈ રવાના, બે ફ્લાઇટ એક સમયે થઈ જતા જેટ એરવેઝને 50 મિનિટ લેટ કરાઈ। ગત શનિવારે મુંબઈથી રાજકોટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે સલામત લેન્ડિંગ કર્યા બાદ જ્યારે વિમાનને પાર્કિંગમાં લઈ જવાતું હતું ત્યારે તેનું વ્હીલ ફ્યુઅલ ટેન્કમાં ફસાઈ જવાથી ક્ષતિગ્રસ્ત થઈ જતા વિમાન એરપોર્ટ પર જ પાર્ક કરી દેવાયું હતું। આ ક્ષતિગ્રસ્ત વિમાનના રિપેરિંગમાં
સ્થાનિક સ્ટાફને સફળતા ન મળતા મુંબઈથી ટેકનિશિયનો અમદાવાદ સુધી ફ્લાઇટમાં તેમજ અમદાવાદથી રાજકોટ રોડ માર્ગે આવી પહોંચ્યા બાદ તેની મરામત કરાઈ હતી. રાજકોટ એરપોર્ટ પરથી ક્ષતિગ્રસ્ત ફ્લાઇટ રવાના થઈ તે સાથે જ રૂટીન મુજબની જેટ એરવેઝની ફ્લાઇટ પણ આવી જતા આ ફ્લાઇટને 50 મિનિટ લેટ કરાઈ હતી. રાજકોટથી મુંબઈ રોજની 4 ફ્લાઇટો ઓપરેટ થાય છે. આ તમામ ફ્લાઇટોને જોઈતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળી રહે છે, ત્યારે 2 ફ્લાઇટો એક સાથે થઈ જાય તો કેવી કટોકટી સર્જાય તેનો અનુભવ એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફને થવા પામ્યો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. નાનકડા એવા સોખડા ગામના મંદિર પાસેથી નવજાત શિશુ મળી આવતા ગામમાં અરેરાટી. કુવાડવા રોડ પર 7 અનુમાન પાછળ આવેલા સોખડા ગામના મંદિરમાં એક કૂતરું કોઈ ત્યજી દીધેલ બાળકને ગોદડી સહિત ઉઠાવીને ભાગવા જતા મંદિરે આવેલ સેવકો તેમજ ગામ લોકો જોઈ જતા કૂતરાની પાછળ દોડી તેની પાસેથી બાળકને મુકાવ્યું હતું. પરંતુ બાળકને માથામાં કૂતરાના દાંત બેસી ગયેલ હોય તાત્કાલિક 108 બોલાવી બાળકને KT ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયું છે. સરકાર દ્વારા દીકરી બચાવોના કાર્યક્રમો યોજાય છે ત્યારે આ વાલનો દરિયો ગણાતી દીકરીને કોઈએ જન્મતા વેત જ ત્યજી દેતા એ નિષ્ઠુર જનતા પર ગામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. નાનકડા એવા સોખડા ગામમાં આવો બનાવ બનતા ગામ લોકોમાં ચર્ચા ઉઠવા પામી હતી. હાલ તો કુવાડવા પોલીસ અજાણી તેમજ નિષ્ઠુર જનતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને શોધવાના પ્રયત્નો આદર્યા છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. મંદિરના જે પૂજારી હતા એમણે જોયું જ્યારે એ બાળકને, તો ત્યાં એક જે કૂતરો હતો એ બાળકને ઢસડીને લઈ જતો હતો. તો એમણે બાળકીને કૂતરા પાસે છોડાવીને સીધા લઈ આવ્યા. બાળકના માથા પર કૂતરાના ઘણા બધા નિશાન છે. કૂતરાએ એને બટકા ભરેલા હોય, માથામાં ઘણી બધી ઈજાઓ છે. અત્યારે બાળક એ ઘાસ સિવાય બીજી કોઈ તકલીફ નથી અને ઇન્જેક્શન્સને બાટલાને બધું કરેલું છે ચાલુ. જે કૂતરાએ જે બાળકને બટકા ભરેલા છે બરાબર, એની જે ઈજાઓ થઈ છે એની બધી ટ્રીટમેન્ટ કરી છે ચાલુ. એના ઇન્જેક્શન્સ ધનુરના એ બધા કરેલા છે ચાલુ. અનામત મામલે જનજાગૃતિ લાવવા શહેરભરમાં ફરશે જનજાગૃતિ રથ. શહેર ભાજપ પ્રમુખ ધનસુખભાઈ ભંડેરીએ લીલી ઝંડી ફરકાવી કરાવ્યું પ્રસ્થાન. બક્ષીપંચ સમાજને મળતા 27% અનામતમાંથી 4.5% લઘુમતીને આપવાની કોંગ્રેસે કરેલી જાહેરાતને પડકારવા બક્ષીપંચમાં આવતા તમામ સમાજ એક મંચ પર એકઠા થઈ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે, ત્યારે શહેરના ખૂણે ખૂણે ફરી વળવા બક્ષીપંચ દ્વારા તૈયાર કરાયેલા જનજાગૃતિ રથને શહેર ભાજપના ધનસુખ ભંડેરીના માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુની આગેવાનીમાં શહેર ભાજપ કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવેલ આ રથ 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જનજાગૃતિ ફેલાવશે તેમજ કોંગ્રેસ સરકાર આવો અન્યાયી નિર્ણય પાછો ખેંચે તેવી માંગણીને દોહરાવશે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. આડેધડ ઉભા કરાયેલા મોબાઈલ ટાવરોની તપાસ કરતું તંત્ર. 436 ટાવરોમાંથી માત્ર 113 ટાવર કાયદેસર. શહેરમાં મોબાઈલ કંપનીઓ દ્વારા કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ, પેડક રોડ વગેરે વિસ્તારોમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ તેમજ લો રાઇઝ એપાર્ટમેન્ટની છત પર અલગ અલગ મોબાઈલ કંપનીઓ દ્વારા ટાવર ઊભા કરી દેવાયા છે, ત્યારે આ ટાવરની કાયદેસરતાની તપાસ કરાતા શહેરમાં ઊભા કરાયેલા કુલ 436 ટાવરમાંથી માત્ર 113 ટાવર જ કાયદેસરની મંજૂરી લઈ ઊભા કરાયાનું બહાર આવતા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મોબાઈલ ટાવરની એજન્સીઓને 10 દિવસમાં વિધિવત મંજૂરી મેળવી લેવાનું અલ્ટિમેટમ અપાયું છે.
મોવડી ચોકડી નજીક રિક્ષા ચાલકોના ત્રાસ સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આવેદન અપાયું. જોઈએ ધીરેન રાઠોડનો ખાસ રિપોર્ટ. અને રિક્ષાવાળાએ પાછળથી દયા ચાલીને ઠોકી દીધી અને માર્યો મને, અને ગાયરો ધમકી હોતી દીધી અહીંથી હાલતો ને એવી મારવાની. પોલીસના ભાગીદાર હોય એવું વર્તન કરી અને ફરિયાદના સ્વરૂપમાં ફરિયાદ ન લેતા ખાલી માત્ર કાચી અરજી લખી મારી નીચે ઉતરી અને ચાર પાંચ જે હારે હતા એ બધા અને માયરો હતે. મોવડી ચોકડીએ રિક્ષા ચાલકે બાઇકને ઠોકર માર્યા બાદ બાઇક ચાલક લેવા પટેલ યુવાન કે જે ચિથરિયા હનુમાન મંદિર પાછળ શક્તિ સોસાયટીમાં શ્રીરામ કૃપા મકાનમાં રહે છે અને મોવડી ગામમાં આર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો કેતન જયંતિભાઈ રામાણીને મોવડી ચોકડી નજીક બાઇક લઈને પસાર થતો હતો ત્યારે અચાનક ટ્રેક્ટર આડે ઉતરતા બાઇક ધીમું પાડતા પાછળ આવી રહેલી એક રિક્ષા બાઇક સાથે અથડાઈ હતી. તે રિક્ષા ચાલકે બાઇક આમ કેમ ચલાવે છે કહી ઝઘડો કરતા અન્ય રિક્ષા ચાલકો પણ ભેગા મળી જતા બાઇક ચાલક કેતનને ધોલધપાટ કરી ટી શર્ટ ફાડી નાખી તેની પાસે રહેલ રોકડ લૂંટી નાસી છૂટ્યા હતા. કારખાનેથી ઘરે જતો હતો, ટ્રાક્ટર ટ્રેક્ટર સાઈડમાં ગઈ અને રિક્ષાવાળાએ પાછળથી દયા ચાલીને ઠોકી દીધી અને માર્યો મને, અને ગાયરો ધમકી હોતી દીધી અહીંથી હાલતો ને એવી મારવાની. પાંચ જણા ગ્રીન લાઈન ચોકડી પાસે, ગ્રીન લાઈન સોસાયટી પાસે, ગ્રીન પાર્ક મિસ્ત્રી ને આયર ને એવા હતા. ભાગીદાર હોય એવું વર્તન કરી અને ફરિયાદના સ્વરૂપમાં ફરિયાદ ન લેતા ખાલી માત્ર કાચી અરજી લખી અને એની ઊંડાણપૂર્વક તપાસ ન કરવી પડે એના માટે થઈ અને જે લોકો ભોગ બન્યા છે એને કાયમીના માટે લાંબા ટાઈમથી આ અન્યાય થતો આવે છે અને આની આ પરિસ્થિતિ જો કાયમી ચાલુ રહેશે તો માણસોને કાયદા ઉપર ભરોસો નહીં રહે અને કાયદો હાથમાં લેવા માટે માણસો મજબૂર થશે. માટે રિક્ષામાં પ્રી પ્લાનિંગ કરી અને પાંચ છ જણા આવી અને એક વ્યક્તિ ઉપર બેરહેમીથી હુમલો કર્યો અને હુમલા કર્યા પછી પણ જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને ખીચાની અંદર પૈસા હતા એ પૈસા પણ લૂંટી લેવામાં આવ્યા. આમ છતાં પોલીસ તંત્રની કોઈ ધાક કે કોઈ ડર ન હોય આ ટાઈપનું અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે. જો આ સ્થિતિ નહીં સુધરે તો ભવિષ્યની અંદર રાજકોટની 10 વર્ષ પહેલા જે શાંત સિટીની છાપ હતી એ છાપ બિલકુલ ખરડાયેલી છે અને વધુ ખરડાય એ પહેલા ઉપલા લેવલેથી આ જે લોકો ભોગ બને છે એને ન્યાય મળે એવી અમારી કમિશનરને પણ માગણી છે. અને આ બનાવની જાણ થતા કેતનના પરિવારજનો તેમજ શક્તિ સોસાયટીના રહીશો તેમજ બીજા વિસ્તારવાસીઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રિક્ષા ચાલકોનો ખૂબ જ ત્રાસ છે. સાવ નજીવી બાબતમાં ગાળાગાળી કરી માર મારવા તૈયાર થઈ જતા હોય છે તેમજ એક રિક્ષા ચાલકને માથાકૂટ થયાના સમાચાર મળતા બીજા રિક્ષા ચાલકો ભેગા મળી જાય છે. તેઓ આડેધડ પાર્કિંગ કરે છે પરંતુ જો આપણા વાહનને જરા પણ અડી ગયું હોય તો તેમના રોષનો ભોગ બનવું પડે છે. આમ અવારનવારની માથાકૂટથી આજુબાજુના વિસ્તારના લોકો કંટાળી ગયા હોય તેમ પોલીસ ઘટતું કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શરારત ભરા બચપન જૈસે નીવ જિંદગી કી, જવાની કે વો પ્યારે વાદે જૈસે નીવ મજબૂત રિશ્તો કી. ગવાહ હૈ હમ જિસને આપકે રિશ્તો કો ઔર મજબૂત બનાયા, ક્યુંકી હમ રિશ્તો કા બોન્ડ મજબૂત બનાતે હૈ.
साइबोन सीमेंट बॉन्डिंग नेशन। આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ, દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ। એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડિયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, TV, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ, તેમજ સરળ હપ્તે પણ મળશે। આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે। જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ। ફોન નંબર 23-72-435, મોબાઈલ નંબર 98-98-7-99-31। ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ પ્રસ્તુત કરે છે બાથીગળ મેળો 2012। મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ, બાથીગળ મેળો 2012। હેન્ડીક્રાફ્ટ, માટીકામ, બાંધણી અને ડ્રેસ મટીરિયલ્સ, જ્વેલરી, મોતીકામ, વાંસની બનાવટો, કચ્છી ભરત, લેડીઝ ટોપ, લેગિંગ અને અનેક ઉપયોગી ચીજ વસ્તુઓની વિશાળ પસંદગી, સાથે ખાણીપીણી, મનોરંજન અને દરરોજ અવનવા કાર્યક્રમો તો ખરા જ। તો મુલાકાત લેવાનું ચૂકશો નહીં। તારીખ 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી, સમય બપોરે 2 વાગ્યા થી રાત્રિના 10 સુધી, સ્થળ લાલબહાદુર શાસ્ત્રી મેદાન, લીમડા ચોક, રાજકોટ। બાથીગળ મેળો 2012। આયોજક ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર, ગુજરાત સરકારનું એકમ। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે આજે 5 દિવસીય હસ્તકલાનું પ્રદર્શન કમ સેલનું આયોજન કરાયું। રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે તારીખ 11 થી તારીખ 15 એમ 5 દિવસીય મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત હસ્તકલાની અવનવી વસ્તુઓના વેચાણ માટે પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનમાં 225 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેના 215 જેટલા હસ્તકલાના કારીગરોએ ભાગ લીધેલો છે, જેમાં સખી મંડળો તેમજ ગુજરાતના હસ્તકલાના મહિલા કારીગરોએ ભાગ લીધો છે। બાકીના સ્ટોલ પર સરકારશ્રીની વિવિધ કચેરીઓની યોજનાઓની માહિતી મળે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। તારીખ 11ના સાંજે 4 વાગ્યે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું છે। આ ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ શ્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા, કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર વગેરે અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ હાજરી આપી હતી। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। લગભગ એમાંની મોટે ભાગની બહેનો સર્વપ્રથમવાર આ મેળામાં ભાગ લઈ રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું કે એમણે જો સખી મંડળનું ગુજરાતની અંદર આયોજન ના કર્યું હોત અને એ સખી મંડળ દ્વારા આ બહેનો જે માલનું ઉત્પાદન કરતી થઈ, એમને અત્યાર સુધી કોઈ બજાર નહોતું મળતું, એમણે બનાવેલા મજારના બનાવેલા વસ્તુનું જે ઉત્પાદન કરે છે એનું વેચાણ કરવા માટે માર્કેટ જોતું હતું, એ માર્કેટ આજે મહિલા આર્થિક વિકાસ નિગમ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના પ્રયત્નોથી આજે ખૂબ બહોળા પ્રમાણમાં વધ્યું છે। જે ઉત્પાદિત વસ્તુ અમારી જે પોતે બનાવી છે એ વસ્તુનું વેચાણ કરવા માટે અમને સ્ટોલ ફાડ્યો છે, એટલે અત્યારે 11 થી 15 તારીખ સુધીનું અમારે અહીંયા વેચાણ કરવાનું છે અને ખૂબ સારી અમને પ્રોફિટ મળે છે અને મહિલા આર્થિક નિગમ દ્વારા અમને ખૂબ જ લાભ મળે છે। હું જસદણથી આવું છું, હું આ હીરની દોરીના ઝૂલા ને તોરણ ને તોડલિયા ને ટેડી બિયરના ઝૂલા ને એવી અનેક આઈટમો બનાવું છું। મહિલા આર્થિક વિકાસ નિગમ એમના જે લાભાર્થીઓ છે જે અમારી લોન વગેરે લઈને તૈયાર થયા હોય અથવા એવી મહિલાઓ અથવા એવા મહિલાઓના ગ્રુપો જે પોતે કોઈ વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય એ તમામ વસ્તુઓને વેચાણ માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો આ પ્રયાસ છે, જેથી એમને સીધે સીધી વેપારી પૂછપરછ મળી શકે અને સીધે સીધા એમના માલના વેચાણ માટે કોઈ વચેટિયાની મદદ વગર પણ એ પોતાનો માલ બજારમાં વેચી શકે એની આ વ્યવસ્થા કરવા માટેનું પ્રદર્શન કમ વેચાણનું આયોજન છે।
મહિલા આર્થિક વિકાસ નિગમ અનેક પ્રકારની જુદી જુદી સ્કીમ ચલાવે છે. એમાં મુખ્ય સ્કીમ એમની જનરલ તાલીમની એક સ્કીમ છે. તાલીમમાં કોઈ પણ પ્રકારની તાલીમ તમે મેળવવા માંગતા હો તો એક પ્રકારનો સર્ટિફિકેશન કોર્સ છે જે કૌશલ્ય વર્ધન કેન્દ્રો આઈટીઆઈ અને ઉમ્મીદની પાસે અવેલેબલ છે. એમાં ત્રણેયમાંથી જે પણ પાસે મહિલાઓને તાલીમ લેવી હોય એ એમના ચાલુ કાર્યક્રમમાં જોડાઈ શકે છે અને મહિલા આર્થિક વિકાસ નિગમ એમાં 250 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપે છે એના માટે. બીજી સ્કીમ ઘર દીવડાની છે. એ ઘર દીવડાની અંદર કોઈ પણ પોતાનું ઉત્પાદન, કોઈ પણ મહિલા ગ્રુપ કે મહિલા પોતાનું ઉત્પાદન કરવા માંગતા હોય તો એમની પ્રપોઝલ બેંકેબલ યોજના હેઠળ બેંકને મોકલી આપવામાં આવે છે અને બેંક પછી એમાંથી સિલેક્ટ કરે એને અમે સબસિડીનો પોર્શન આપીએ છીએ. ખાસ કરીને અનુસૂચિત જાતિ જનજાતિ એના માટે સબસિડીનો લગભગ 50% જેટલો. વડોદરાના ગીતાનગરમાં ભરવાડ તેમજ રજપૂત સમાજના બે જૂથો વચ્ચે યુવતીની છેડછાડ બાબતે માથાકૂટ થતા વાતાવરણ તંગ બન્યું. વડોદરાના ગીતાનગરમાં રહેતા રાજેશભાઈ પસાભાઈ પરમારની યુવાન પુત્રી અંશુયા ઉર્ફે હંસા અને આ જ વિસ્તારમાં રહેતો રજપૂત યુવાન પરેશ બટુકભાઈ ચાવડા વચ્ચે પ્રેમ સંબંધ હોય બંને ભાગી ગયા હતા. આ મામલે બંને જૂથો સામસામે આવી ગયા હતા. શસ્ત્ર મારામારી થતા પડદરીમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાતા તેમજ પરિસ્થિતિને કાબુ કરવા વધુ પોલીસ દળની જરૂર જણાતા કંટ્રોલ રૂમ પણ જાણ કરાતા પડદરીમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા, જેમાં રાજપૂત જૂથના નામચીન શખ્સ દીપક ડોડિયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આક્ષેપ ભરવાડ જૂથ તરફથી કરતા જણાવ્યું હતું કે નામચીન દીપક ડોડિયા સહિતના અંદાજે 10 જેટલા શખ્સો બે ફોરવ્હીલ તેમજ અન્ય બાઇક પર હથિયાર સાથે આવી રાજેશ ક્યાં છે એવું કહી ઘરમાં હાજર બૈરાઓને માર મારી ધમકી આપી માર માર્યો હતો. ત્યારબાદ પાછા જતી વેળા રસ્તામાં ભરવાડ જૂથ મળી જતા રજપૂત જૂથે ગાળો ભાંડી દીપક ડોડિયા નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેથી નીતિન ભરવાડ તેમજ મૈયાભાઈ એમ બે શખ્સોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ રજપૂત જૂથના રઘુભાઈ ડોડિયાએ ભરવાડ જૂથના અંદાજે 8-10 શખ્સો પોતાની પુત્રી ભાગી જતા તે બાબતે ઝઘડો કરી તલવાર પાઇપ ધોકાથી માર મારી ધમકી આપી હતી. બનાવમાં સામેલ દીપક ડોડિયા અગાઉ મર્ડર કેસમાં સંડોવાયેલ હોવાનું પણ બહાર આવવા પામ્યું છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. છોકરી ને બેન પ્રેમ હતી, બે પ્રેમ લગ્ન કરી લીધેલા છે એટલે એના મમ્મી ને ઘરે પડદરી ગામમાં ઉતાર્યા હતા. ત્યાંથી ઘરે જવામાં બીતા હતા, ભળવા લોકો ભેગા થઈ ગયેલા હતા એટલે અમારા નીતિભાઈ ને મૈયાભાઈ એને ઘરે મૂકવા ગયા હતા. ગાડી લઈને મૂકવા ગયા ત્યાં આગળ ભળવાનું ટોરું 150-200 ભેગું થઈ ગયેલું હતું. એના ઉતરા ભેગા માથે હુમલો કર્યો અને પાઇપના છરીના અને લાકડીનો ઘા કર્યો ચાલુ કરી દીધું એટલે આ બે ભાઈગા તેની માથે ફાયરિંગ કર્યું. સસતા ગાડી અહીંયા ત્યાં મૂકીને અને ગાડીને ટોટલ લોસ કરીને ભાંગી તોડી નાખી છે અને બે ત્યાં પોલીસની ગાડી આવી એટલે ભાગી છૂટ્યા બે. રાજકોટ શહેરના સદર વિસ્તારમાં આવેલા બે માળના મકાનના પાર્કિંગમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડ્યું. સદર વિસ્તારના કાશી વિશ્વનાથ પ્લોટમાં આવેલું અકબરી નામના મકાનના પાર્કિંગમાં પ્લાયવુડ અને યુફોર્મના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકો તેમજ પ્રદ્યુમન નગર પોલીસ લાઇનના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. આગ તેમજ ધુમાડાના કારણે અંદર રહેતા માણસો બહાર આવી શકે તેમ ન હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્ટાફ આવે તે પહેલા જ આજુબાજુના રહેવાસીઓએ ડોલ, તપેલા તેમજ પ્લાસ્ટિક પાઇપની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પહેલા માળ સુધી સીડી ગોઠવીને 4 વ્યક્તિઓને નીચે ઉતારી લીધી હતી. બાદમાં આવી પહોંચેલા ફાયર બ્રિગેડના સ્ટાફે 10 મિનિટમાં આગને બુઝાવી અંદર ફસાયેલા અન્ય 4 લોકોને પણ બચાવી લીધા હતા. મકાનમાં આગ તેમજ ધુમાડાના હિસાબે ગુંગળામણ થતા અર્ધબેભાન જેવા થઈ ગયેલા નફીસાબેન બાબુભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. આ બે માળના અકબરી મકાનમાં કુલ 4 બ્લોક છે, જેમાં જૈનુદ્દીનભાઈ ભારમલ તેમજ તેમના પરિવારના 3 ભાઈઓ રહે છે. આ 4 ભાઈઓનો કુલ 24 સભ્યોનો પરિવાર છે. આ પરિવાર ભૂતખાના ચોકમાં એકે વૈદના નામના પ્લાયવુડ તેમજ યુફોર્મ વેચવાની દુકાન ધરાવે છે. આ આગ લાગવાથી ભસ્મીભૂત થયેલું યુફોર્મ તેમજ પ્લાયવુડ દુકાનમાં ન સમાતા પોતાના મકાનના પાર્કિંગમાં રાખ્યાનું જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.
આ હતા અમારા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.